આખા વરસ માટે સ્ટોર કરી શકાય એવું ગુંદા કેરીનું અથાણું ચોક્કસ માપ અને ટીપ સાથે બનાવીશું ઉનાળાની સિઝન એટલે અથાણા પાપડ વેફર મરી મસાલા અનાજ કઠોળ વગેરે ભરવાની મોસમ અને આ બધામાં જો થોડી કાળજી રાખવામાં આવે ને તો આ બધી જ વસ્તુઓ આખું વરસ સારી રીતે સચવાઈ રહે છે તો ગુંદા કેરીનું અથાણું કેવી રીતે બને એ જોઈશું આજે નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ અઢીસો ગ્રામ ગુંદા છે અને આ રીતે તાજા અને કડક અને વિનાના હોય ને એવા લેવાના અને આ ગુંદાને મેં ધોઈ લીધા છે અને કોરા કપડાં વડે સારી રીતે એને લૂછી લઈશું હવે ગુંદાને આ રીતે દસ્તા વડે એકથી બે વાર હળવે હાથે મારવાનું ગુંદાની ઉપર એટલે ગુંદું ફાટી જશે અને ત્યારબાદ ચમચી અથવા તો ચાકુ લઈને મીઠાવાળું કરવાનું અને અંદરથી એનો ઠળિયો કાઢી લઈશું અને ત્યારબાદ ગુંદાની અંદર સાધારણ મીઠું ચપટી વડે ઉમેરીશું અને ચમચીના પાછળના ભાગ વડે ગુંદાની અંદરની બધી ચીકાસને બહાર કાઢી લઈશું આ રીતે ગુંદાની ચીકાસ કાઢવી ખૂબ જ જરૂરી છે જુઓ આ બધી અંદરથી ચીકાસ નીકળી ગઈ ત્યારથી મેં ત્યારબાદ મેં પાંચથી છ પાનાવાળું ન્યૂઝપેપર લીધું છે અને એના ઉપર ચારણી મૂકી છે એટલે કે એક ઝાળી મૂકી છે એના ઉપર આઠળિયા અને ચીકાસ કાઢેલા ગુંદા મૂકતા જઈશું અને આ રીતે બધા ગુંદામાંથી ઠળિયા અને ચીકાસને દૂર કરી લેવાની છે અને બધા ગુંદાને આપણે જાળી પર મૂકતા જઈશું કે જેથી ગુંદાની અંદરની બાકી રહેલ ભીનાશ અને ચીકાસ બંને બહાર આવી જશે તો આ રીતે બધા ગુંદાના ઠળિયા અને ચીકાસ કાઢી લીધા બાદ અડધો કલાક એને જાળી પર રાખીશું અને હાથ ચીકણા થઈ જાય ને તો હાથ પર પણ મીઠું સાધારણ ઘસી લેવાનું અને ધોઈ લેવાનું ત્યારબાદ આ અઢીસો ગ્રામ રાજાપુરી કેરી લીધી છે એની છાલ ઉતારી લીધી અને ટુકડા કરી લીધા હવે એને ચોપરમાં લઈને બારીક રીતે ચોપ કરી લઈશું તમે આ કેરીને છીણીને પણ ઉપયોગમાં લઈ શકો છો અથાણામાં આ રીતે બારીક ચોપ કરી લીધી છે તો આ કેરીને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને ત્યારબાદ એક ટી સ્પૂન હળદર અને દોઢ ટી સ્પૂન મીઠું ઉમેરીને મિક્સ કરીશું અને બે કલાક રાખીશું વચ્ચે વચ્ચે ચમચી વડે હલાવતા જવાનું છે બે કલાક બાદ જુઓ સરસ આ કેરીમાં પાણી છૂટ્યું છે તો સફ કોટનનું પાતળું કપડું લીધું છે અને એમાં આ ચોપ કરેલી કેરી લઈએ અને હાથ વડે સારી રીતે પ્રેસ કરી લેવાનું એટલે બધું પાણી બહાર નીકળી આવશે અને આ રીતે આપણે બધું પાણી બહાર કાઢી લેવાનું અને આ કેરીનું જે ખાટું પાણી નીચે બાઉલમાં ભેગું થાય છે ને એને પણ ફેંકવાનું નથી તમે ચણા મેથીનું અથાણું બનાવશો ને ત્યારે આ પાણી કામમાં આવશે અથવા તો પાણી ચા નાખ્યા હોય ને તો એ બરણીમાં રેડી દેવાનું અથવા તો તમે દાળ બનાવો ને તેમાં દરરોજ થોડું થોડું ઉમેરી શકાય તો હવે આ છીણને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ ગુંદાને જોઈ લઈશું આપણે અડધો કલાક ગુંદાને જાળી પર રાખ્યા છે આ પાણી આપણે અગાઉ કહ્યું એમ ફેંકી નથી દેવાનું અને એને તમે બીજા અથાણામાં પણ વાપરી શકો હવે અડધો કલાક બાદ તમે જોઈ શકો છો કે સાતથી આઠ પાનાનું ન્યૂઝપેપર પણ ભીનું ભીનું થઈ ગયું છે નીચે મેં બીજું ન્યૂઝપેપર પણ મૂક્યું હતું એટલે કે ગુંદાની અંદરની બધી ચિકાસ પ્રોપરલી બહાર આવી ગઈ છે તો જનરલી આ ગુંદા તૈયાર કરો ને ત્યારબાદ ગુંદામાં સંભાર અને કેરીનું સ્ટફિંગ ભરવામાં આવતું હોય છે અને એ રીતે પણ કરી શકો પરંતુ ઘણીવાર એવું બને કે થાળીમાં આખું સંભાર ભરેલું ગુંદું પીરસાય અને અડધું ખાઈ લેવાય અને અડધું વધી પડે તો વેસ્ટ જાય અને આમ ના થાય એટલા માટે હું આ એક ગુંદાના ચાર ટુકડા કરી લઉં છું અને એ રીતે ટુકડા આપણે અથાણામાં ઉમેરવાના છીએ સંભારને આપણે ગુંદામાં સ્ટફ નથી કરવાના અને આ રીતે ગુંદાને કટ કરવાથી ગુંદાને અને સંભારનો રસો પણ મિક્સ થઈ જશે અને બગાડ પણ અટકશે હવે આપણે પચાસ ગ્રામ આખું મીઠું લીધું છે અને એને કપમાં માપો તો મેઝરમેન્ટનો વન ફોર્થ કપ થાય છે અને કઢાઈમાં આ રીતે શેકી લેવાનું અને શેકાઈ જાય એટલે એને એકદમ ઠંડુ પડે ત્યારે આ રીતે એને ક્રશ કરી લઈશું અને એક પહોળી કથરોટમાં આપણે એને કાઢી લઈશું આપણે તમે મીઠુંને બે દિવસ તડકે તપાવીને પણ અથાણામાં ઉપયોગમાં લઈ શકો છો અને કથરોટમાં આ રીતે આપણે ઘોડાકારમાં મીઠું પાથર્યું ત્યારબાદ પાંત્રીસ ગ્રામ મેથીના કુરિયા અને કપમાં માપો ને તો વન ફોર્થ કપ ઉભરાતો લીધો છે હળદર દોઢ ટેબલ સ્પૂન છે ત્યારબાદ ધાણાના કુરિયા પંદર ગ્રામ અને ટેબલ સ્પૂનમાં માપો તો બે ટેબલ સ્પૂન અને બીજી એક ટી સ્પૂન જેટલા થાય છે ત્રણ ટેબલ સ્પૂન જેટલી વરિયાળી લઈશું આઠ ગ્રામ હિંગ લીધી છે અને એક ટેબલ સ્પૂન આખી ભરીને થાય છે ત્યારબાદ વન ફોર્થ કપને તેલને લઈશું આ તેલ લીધું છે અને ગેસ પર ગરમ કરીશું અને તેલ ગરમ થાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને તેલને નવશેકુ થાય ને એ રીતે ઠંડુ થવા દેવાનું છે અને તેલ નવશેકુ થાય ને એટલે આપણે આ જે કથરોટમાં મસાલો પાથર્યો છે ને એના ઉપર ઉમેરી દઈશું અને થાળી ઢાંકીને પાંચ મિનિટ રેસ્ટ આપીશું પાંચ મિનિટ બાદ એની અંદર દસ ગ્રામ રેશમ પટ્ટી મરચું એટલે કે એક ટેબલ સ્પૂન જેટલું અને પચીસ ગ્રામ કાશ્મીરી મરચું એટલે કે વન થર્ડ કપ જેટલું થશે તીખાસ વધારે જોઈએ તો રેશમ પટ્ટી તમે વધારે લેજો હવે એક ટી સ્પૂન ખાંડ ચોક્કસ ઉમેરીએ કે જેનાથી ગુંદા કડક રહેશે અને હવે દિવેલ ઉમેરીશું બે ટેબલ સ્પૂન દિવેલ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને મારા દાદી તો અથાણામાં દિવેલ ઉમેરીને કહેતા કે અથાણું ખાધા બાદ આ દિવેલ ઉમેરીએ ને તેનાથી બાદ નળે નહીં શરીરમાં અને હવે કેરી ઉમેરી દીધી છે અને બધું સારી રીતે મિક્સ કરીએ અને તમે આવી અવનવી વાનગી જોવા માટે જો આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકો હવે આપણો આ સંભાર રેડી થઈ ગયો છે કેરી સાથેનો તો પોણી વાટકી જેટલો સંભાર હું બાજુ પર રાખું છું અને હવે કટ કરેલા ગુંદા આ કેરી અને સંભારની અંદર ઉમેરી દઈએ અને સારી રીતે હાથ વડે જ મિક્સ કરીશું તમે ગુંદામાં સ્ટફિંગ ભરવાના હો ને તો આ સ્ટેજ પર ગુંદાને ભરી લેવાના જુઓ કેટલું સરસ લાલ ચટક અથાણું રેડી છે તો હવે સાફ કાચના કન્ટેનરમાં એને ભરી લેવાનું છે આ બરણી પણ સારી રીતે તડકે એને તપાવી લેવાની અને હજી એક પ્રોસેસ બાકી છે કે જે આપણે ત્રણ દિવસે ત્રીજા દિવસે કરીશું અને બોટલમાં અથાણું ભરી લો ત્યારબાદ આ રીતે પ્રેસ કરીને એને દબાવીને સરસ ભરવાનો અને જે મસાલો વાટકીમાં અલગ કાઢી લીધેલો એને પણ એની ઉપર લાસ્ટમાં પાથરી દેવાનો અને આ રીતે અથાણાને બધી બાજુથી સરસ દબાવીને ટાઈટ કરી દેવાનું અને ત્યારબાદ ઢાંકણને બંધ કરી દઈશું હવે ત્રીજા દિવસે એનો એક પ્રોસેસ કરીશું એટલે કે આજે અથાણું નાખ્યું તો આવતીકાલ જવા દેવાની અને એના પછીના દિવસે દોઢસો એમએલ જેટલું સિંગ તેલ લઈએ અને એક કડાઈમાં લઈને તેલને બરાબર સારી રીતે ગરમ કરવાનું છે અને એકદમ સારી રીતે ગરમ થઈ જાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો અને તેલને હૂંફાળું થવા દેવાનું અને હૂંફાળું થાય એટલે એમાં થોડી હિંગ અને એક લાલ સુકું મરચું એડ કરીશું અને ત્યારબાદ ધ્યાનથી સાંભળજો તેલને બિલકુલ ઠંડુ થવા દેવાનું છે ખાસ યાદ રાખજો તેલ બિલકુલ ગરમ ના હોવું જોઈએ અથાણું નાખ્યાના ત્રીજા દિવસે આ રીતે સાવ ઠંડુ કરેલ તેલને આપણે અથાણામાં ઉમેરવાનું છે જો ગરમ તેલ ઉમેરશો ને તો અથાણું તમારું કાળું પડી જશે બધા મસાલા બળી જશે તો હવે ત્રીજા દિવસે આની અંદર આપણે જે તેલને ઠંડુ કર્યું છે એ ઉમેરીશું અને તેલ આપમેળે જ નીચે ઉતરતું જશે અને તેલ જેમ જેમ નીચે ઉતરતું જશે ને એમ પરપોટા આવવાના માણશે અને તેલ ઉમેર્યા બાદ અથાણાનો કલર પણ સરસ ચેન્જ થશે આ રીતે ઉપર તેલ તરતું દેખાય ને તો તમને લાગશે કે તેલ વધારે છે પરંતુ ધીમે ધીમે આ બધું તેલ નીચે ઉતરજુ ઉતરતું જશે અને તેલ રેડ્યા પછી લગભગ આઠથી દસ દિવસ બાદ તમે આ અથાણું ખાવાના ઉપયોગમાં લઈ શકો છો એટલે દસ દિવસમાં ગુંદા સરસ રીતે મસાલા અને કેરી સાથે અથાઈ જશે તો દસ દિવસ બાદ અથાણું આપણે જોઈ લઈશું અને સરસ અથાણું રેડી છે તેલ થોડું ઓછું લાગે ને તો તમે આ સ્ટેજ પર થોડું તેલ સાદું ઉમેરી શકો પરંતુ અથાણું તેલમાં ડૂબેલું રહે ને એ એકદમ અગત્યનું છે કે જેનાથી અથાણું આખું વરસ નહીં બગડશે તો આ રીતે હવે બાઉલમાં લીધું છે અને આ થયું આપણું ગુંદા કેરીનું અથાણું કે જે મસાલાના ચોક્કસ માપ સાથે મેં બતાવ્યું છે અને ગુંદાનો કલર પણ સરસ દસ દિવસ દસ દિવસ બાદ સરસ ગુંદાનો કલર પણ ફેરવાઈ ગયો છે અને સંભાર સાથે અથાણું જોઈને તો તમને ખાવાનું મન થઈ જાય એટલું સરસ છે અને કાણાવાળા ચમચા વડે જ અથાણું બરણીમાંથી કાઢવાનું કે જેથી વધારેનું તેલ બહાર ન આવી જાય અને જરૂર પૂરતું અથાણું બહાર કાઢી લેવાનું અને ત્યારબાદ સાફ કોટનનું કપડું દોરી વડે બરણીના ઢાંકણ પર બાંધી દેવાનું પરંતુ મારી આ બરણીનું ઢાંકણ એરટાઈટ છે એટલે મેં ઢાંકણ પણ કપડું નથી બાંધ્યું અને આ અથાણને ફ્રીઝમાં રાખવાની પણ બિલકુલ જરૂર નથી તેલમાં ડૂબેલું રહે એ ખાસ યાદ રાખવાનું અને તેલમાં જો ડૂબેલું રહે તો આખા વરસ માટે આ કોઈ પણ અથાણું સારું રહેશે અને ફૂક પણ નહીં આવશે અને હું મારા ઘરે જે રીતે ગુંદા કેરીનું અથાણું બનાવું છું અને એ રીત મેં તમને બતાવી છે તો મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો